ત્યારે થોડીક જ વારમાં રેન્જ આઈજી ગૌતમ પરમાર પત્રકાર પરિષદ શરૂ કરશે. હાલ તેઓ પત્રકારો સમક્ષ આવી ગયા છે. રેન્જ આઈજી ગૌતમ પરમાર પ્રેસ કોન્ફરન્સ કરીને સત્તાવાર માહિતી આપશે કે યુવરાજસિંહ ઉપર કઈ કઈ કલમો વિરુદ્ધ તેમના વિરુદ્ધ જે ગુનો નોંધવામાં આવ્યો છે તેની ધરપકડ કરવામાં આવી છે કે નહીં તે અંગે સત્તાવાર માહિતી રેન્જ આઈજી ગૌતમ પરમાર હવે આપવા જઈ રહ્યા છે. ગત 19મી તારીખે યુવરાજસિંહને તેમની પર થયેલા આક્ષેપો સંદર્ભે એસઓજીની ઓફિસમાં બોલાવવામાં આવેલા હતા, પરંતુ તેમની તબિયત નાદુરસ્ત થતા આજ રોજ 21મી તારીખે ફરીથી તેમને સમન્સ આપવામાં આવેલું હતું. આ સમન્સને અનુલક્ષીને યુવરાજસિંહ સવારે 12 વાગે હાજર થયેલ હતા અને તેમની ઘણા મુદ્દા ઉપર પૂછપરછ કરવામાં આવી હતી. એસઆઈટીની ટીમે તેમની જે મુદ્દા ઉપર પૂછપરછ કરી તેમાં સૌ પ્રથમ તેમને સમય આપવામાં આવ્યો કે તેમની જે પણ ફરિયાદ હોય તે કહે. ત્યારબાદ તેમને જણાવવામાં આવ્યું કે તમારી પાસે ડમીકાંડ બાબતે કેટલીક માહિતીઓ છે. તેમણે 2 જેટલા કાગળમાં કેટલીક માહિતીઓ પોલીસને આપી છે અને તેમાં કેટલાક નામો છે કે જે લોકો ડમીકાંડમાં સામેલ હોવાની શક્યતા છે. આ માહિતીનું વેરિફિકેશન કરી પોલીસ આગળની કાર્યવાહી કરશે અને જવાબદારોની ધરપકડ કરવામાં આવશે. યુવરાજસિંહને તેમના નાણાકીય વ્યવહારો બાબતે પણ પૂછવામાં આવતા સતત પૂછપરછ હોવા છતાં યુવરાજસિંહ આ બાબતે ગોળગોળ જવાબ આપી રહ્યા છે. તેમની સમક્ષ હકીકતો મૂકવામાં આવી, પોલીસ પાસે પ્રાપ્ત થયેલ હકીકતોનું વેરિફિકેશન તેમની પાસે મેળવવામાં આવ્યું, પરંતુ તે સતત ગોળગોળ જવાબ આપી રહ્યા છે. પોલીસ પાસે જે હકીકતો પ્રાપ્ત થઈ છે તે મુજબ યુવરાજસિંહ અને તેમના માણસોએ પ્રદીપ બારૈયા અને પ્રકાશ દવે પાસેથી કુલ 1 કરોડ રૂપિયા જેટલી માતબર રકમને જબરજસ્તીથી કઢાવી લીધી હોવાની માહિતીઓ પ્રાપ્ત થયેલી છે. આ માહિતીઓને અનુલક્ષીને અને યુવરાજસિંહની સ્પષ્ટતાને બાદ હકીકતોને અનુલક્ષીને આજે યુવરાજસિંહ અને અન્ય માણસો વિરુદ્ધ ભાવનગર પોલીસમાં પોલીસ દ્વારા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં IPC 386, IPC 388 અને IPC 120B મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની હકીકતો મુજબ ગત 25મી માર્ચની આસપાસના રોજ યુવરાજસિંહ તેમના માણસો દ્વારા ભાવનગર પંથકમાં ફરી ઋષિ બારૈયા નામના એક વ્યક્તિનો ડમી વિદ્યાર્થીનો વિડીયો ઉતાર્યો અને વિડીયો તેમણે તેમના સાથી ઘનશ્યામ લાંધવા દ્વારા ડમી કાંડના એક આરોપી પ્રકાશ દવે, જે ઉર્ફે પીકે તરીકે ઓળખાય છે, તે પ્રકાશ દવેને તેમની પત્નીને બતાવ્યો હતો. 25, 26, 27 સતત પીકે અને તેના પત્નીને ઘનશ્યામ લાંધવા, યુવરાજસિંહ અને તેમના માણસોએ સતત પ્રેશરમાં રાખ્યા હતા અને અલગ અલગ જગ્યાએ ડીલ ફાઇનલ કરવા માટે તેમણે મહેનત કરી એવું પીકે અને તેના પત્નીને અને તેના સંબંધીઓને પણ દેખાડ્યું હતું.
25 26 અને 27 આ સતત પ્રેશરમાં રાખ્યા બાદ યુવરાજસિંહે તારીખ 28 તારીખે તેમની સાથે મીટિંગ કરવાનું નક્કી કર્યું અને 28મી તારીખે સાંજે તેમની મીટિંગ થઈ અને મીટિંગ દરમિયાન આખરે રક્ષકને અંતે તેમની મીટિંગ સાંજની મીટિંગ યુવરાજસિંહના શાળાની ઓફિસ છે વિક્ટોરિયા પ્રાઇમ કોમ્પ્લેક્સ ખાતે ત્યાં પીકે પોતે પીકેના કાકા રામકાકા ઘનશ્યામ લાંધવા પીકેના પિતરાઈભાઈ ઘનશ્યામ ધાંધલિયા બિપિન ત્રિવેદી આ ઉપરાંત યુવરાજસિંહ તેમના શાળા સિવુભા અને કાનબા તથા એક પોતાને રાજુ નામે ઓળખાવતો વ્યક્તિ આ તમામ લોકોની હાજરીમાં મીટિંગ થઈ અને આ મીટિંગમાં યુવરાજસિંહે પીકેને ધમકી આપેલી કે હું 28 તારીખે આજે જે પ્રેસ કોન્ફરન્સ કરવાનો હતો પણ તારા કારણે મેં મોકૂફ રાખેલ છે અને તને હું ગુજરાતના નંબર વન ડમી કાંડ કરનાર વ્યક્તિ તરીકે ચિતરવાનો હતો પણ આ તમારી કાનભા અને ઘનશ્યામ લાંધવા તમામની શરમ મને નડી ગઈ છે ત્યારબાદ તેની પાસે 70 લાખ રૂપિયા જેવી માતબર રકમની માંગણી કરવામાં આવી અને આખરે રકઝકને અંતે 45 લાખ રૂપિયામાં આ ડીલ ફાઇનલ થઈ પીકેના નિવેદન મુજબ ઘણી આજીજીઓ અને પગે પડ્યા બાદ આ ડીલ ફાઇનલ થઈ 29મી સવારથી જ પીકે આ પૈસા ભેગા કરવાના શરૂ કર્યા અને 29મી તેણે પોતાના સસરા પાસેથી 5 લાખ રૂપિયા અન્ય સસરા પક્ષના નરભેરામ ધાંધલિયા પાસેથી કપાસના વેચાણના 11 લાખ રૂપિયા માસીયાઈભાઈ રમેશભાઈ પાસેથી 10 લાખ રામાકાકા પાસેથી 9 લાખ 20 હજાર પોતાની અંગત મૂડીમાંથી 4 લાખ 80 હજાર અને ઘનશ્યામ ધાંધલિયા જે કે તેમના કઝિન ભાઈ છે તેમની પાસેથી 5 લાખ એમ કુલ 45 લાખ રૂપિયા ભેગા કરી ઘનશ્યામ લાંધવાને આપેલા હતા અને આ ઘનશ્યામ લાંધવા પોતે આ પૈસા આપવા માટે પોતાની નેક્સોન ગાડીમાં ગયા હતા આ ડીલ ફાઇનલ થતાં 29મી તારીખે આ ડીલ ફાઇનલ થતાં પીકેને આસકારો થયો હતો અને 5-4ના રોજ યુવરાજસિંહ જે પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા તેના પહેલાં યુવરાજસિંહ એ ઘનશ્યામ લાધવાના વોટ્સઅપ કોલ ઉપર જ્યારે પીકે હાજર હતા ત્યારે તેમને કહ્યું હતું કે આજે હું 7-1 વ્યક્તિઓના નામ બોલવાનો છું જો તમારા કોઈ સગા સંબંધિતો નથી જોઈ લેજો અને 7 નામમાં પ્રકાશ દવે ઉર્ફે પીકેનું નામ નહીં હોવાથી તેને શાંતિ થયેલ અને પ્રેસ કોન્ફરન્સ પત્યા બાદ પણ તેને હાશકારો થયેલ કે મારું નામ નથી આવ્યું આવી જ રીતે 27 કે 28 તારીખે પ્રદીપ બારીયા નામનો વ્યક્તિ જે પોતે પણ આ ડમીકાંડમાં એક આરોપી છે તેને પણ ઘનશ્યામ લાધવાએ બતાવ્યું હતું કે તારું પણ પ્રેસ કોન્ફરન્સમાં નામ આવવાનું છે તું પૂરો થઈ જઈશ હવે એટલે પ્રકાશ પ્રદીપ બારીયા પણ પોતે પણ ડરી ગયેલો અને એણે પણ ઘનશ્યામ લાધવાને કહ્યું હતું કે મારી પણ તું મીટિંગ ગોઠવી દે યુવરાજસિંહ સાથે અને કોઈ ડીલ ફાઇનલ થાય તો અમે બચી જઈએ અમારી નોકરીમાં તકલીફ ના થાય 30મી માર્ચે ફરીથી આ મીટિંગ ગોઠવાઈ તે જ સ્થળે મીટિંગ ગોઠવાઈ હતી આ મીટિંગમાં પ્રદીપ બારીયા પ્રદીપના મિત્ર જીગાદાદા ઘનશ્યામ લાંધવા બિપિન ત્રિવેદી યુવરાજસિંહ તેમના બંને શાળા સિવુભા અને કાનભા અને ફરીથી પ્રદીપ જેને જોયો ઓળખે તેઓ રાજુભાઈ આ મીટિંગમાં હાજર હતા યુવરાજસિંહ આ મીટિંગમાં પ્રદીપને એક ડાયરી પણ બતાવી અને કેટલાક નામો બતાવ્યા કે આ લોકો કોણ છે આનું પણ તું મને માહિતી આપ આ લોકોનું પણ પ્રેસ કોન્ફરન્સમાં નામ બોલવાનો છે પ્રદીપે ડરી જઈ અને એને કહ્યું કે બાપુ મારું પતાવી દો આ બધું રહેવા દો
મારો રસ્તો કાઢો. એટલે યુવરાજસિંહે કહ્યું કે જો તારું નામ પ્રેસ કોન્ફરન્સમાં આવી જશે તો તારી આખી જિંદગી જેલમાં પૂરી થઈ જશે. ત્યારબાદ કાનભા અને તેમના શાળાએ શિવભાઈ પ્રદીપ પાસે ડીલ ફાઇનલ કરવાનું શરૂ કરેલ. શરૂઆતમાં પ્રદીપ બારીએ કહેલ કે હું 10 લાખ આપીશ, પરંતુ એમાં બાજી બગડેલ અને બધાને બહાર મોકલવામાં આવેલ અને ફરી પાછા વાતચીતોનો દોર આરંભાતા 60 લાખ રૂપિયાની માંગણી કરેલ. આ 60 લાખની માંગણી થતાં પ્રદીપ બારીયા પોતે રડવા લાગેલ અને ખૂબ આજીજી કરતા આખરે 5 લાખ રૂપિયા ઓછામાં, એટલે કે 15 લાખ રૂપિયામાં, 55 લાખ રૂપિયામાં આ ડીલ ફાઇનલ થઈ. આ ડીલ ફાઇનલ થતાં તે દિવસે પ્રદીપ સાંજે ઘરે ગયો અને સાંજે તેણે પૈસા ભેગા કરવાનું શરૂ કરેલ. અને આ પૈસા ભેગા કરવા માટે તેણે ઘનશ્યામભાઈ પંડ્યા, કે જે તેના સંબંધી છે, તેમની પાસેથી પોતે પ્લોટ ખરીદ કરવો છે તેવા બહાને 10 લાખ રૂપિયા માંગ્યા. જિગ્નેશભાઈ પંડ્યા પાસેથી ઉછીના 10 લાખ રૂપિયા માંગ્યા. તેમના પોતાના સગાભાઈ દિલીપભાઈ પાસેથી 35 લાખ રૂપિયા માંગ્યા, કે જેમાં પોતાની ઉછીના લીધા, ખેતીની બચતના લીધા અને અન્ય બચતના કરી કુલ 55 લાખ રૂપિયા ભેગા કરેલ હતા. આ 55 લાખ રૂપિયા પ્રદીપે 3 અલગ અલગ તબક્કામાં યુવરાજસિંહને પહોંચાડ્યા. પ્રથમ તબક્કામાં 25 લાખ રૂપિયા પ્રદીપે 31 માર્ચના રોજ ઘનશ્યામભાઈની ગાડીમાં જીગા દાદા સાથે પૂંજારા વાળા ખાંચામાં જઈને શિવભાઈને ગાડીમાં મૂકીને આપેલ હતા. 3 એપ્રિલના રોજ રાતના 11 થી 11:30ની વચ્ચે વિક્ટોરિયા બિલ્ડિંગના પાર્કિંગમાં ઘનશ્યામભાઈ અને જીગા દાદા સાથે તે ગયેલ અને કાનભાને 17 લાખ રૂપિયા આપેલા. ત્યારબાદ 4 એપ્રિલે રાત્રિના લગભગ 10-11 વાગે પ્રદીપ તથા જીગા દાદા બંને મોટરસાયકલ લઈ લીલા સર્કલ પાસે પહોંચેલા અને ઘનશ્યામભાઈ પોતાની અલ્ટો ગાડી લઈને ઊભા હતા ત્યાં તેમને 13 લાખ રૂપિયા આપેલા હતા. અને આ પૈસા ઘનશ્યામે યુવરાજસિંહ તરફ પહોંચાડ્યા હતા. અને 5મી તારીખે યુવરાજસિંહે જે પ્રેસ કોન્ફરન્સ કરી તેમાં તેનું નામ પણ નહીં આવતા તેને પણ હાસકારો થયો. આ હકીકતો એસઆઈટીની તપાસમાં આઈઓ શ્રી એસબી ભરવાડ સમક્ષ બંને આરોપીઓ રજૂ કરી અને આરોપીઓને જે આ હકીકતો રજૂ થઈ તેના કેટલાક સંયોગિક પુરાવા મેળવવામાં આવ્યા છે. આ હકીકતોને સમર્થન કરતા નિવેદનો પણ મેળવવામાં આવ્યા છે અને આ નિવેદનો અને કેટલાક સંયોગિક પુરાવાના આધારે યુવરાજસિંહને સમન્સ આપી તેમની સ્પષ્ટતા અહીંયા પૂછવા માટે બોલાવવામાં આવ્યા હતા, જે પોતે હજી ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. અને તેથી આ સંયોગિક પુરાવા અને સ્પષ્ટ થયેલ હકીકતોને આધારે યુવરાજસિંહ જાડેજા, શિવુભા જાડેજા, કાનભા જાડેજા, ઘનશ્યામભાઈ લાંધવા, બિપિનભાઈ ત્રિવેદી તથા રાજુ તરીકે ઓળખાવતા શખ્સ તથા અન્યો વિરુદ્ધ ભાવનગર જિલ્લાના નિલંબાગ પોલીસ સ્ટેશનમાં આઈપીસી 386, 388 અને 120B મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. તમારો કોઈ પ્રશ્ન? આખી વાત મેં તમારી સમક્ષ મૂકી છે. આ મહત્વના પુરાવામાં સંયોગિક નિવેદનોથી માંડી કેટલાક સીસીટીવીના પુરાવાઓ, કેટલીક ગુપ્ત ચેટના પુરાવાઓ પણ પ્રાપ્ત થયા છે, જેનું વેરિફિકેશન અમારે બાકી છે. અને અન્ય પુરાવાઓ યુવરાજસિંહ તથા અન્યોની ધરપકડ કરી વિધિવત રીતે તેમના રિમાન્ડની માંગણી કરી આગળ મેળવવામાં આવશે.
हाल पूरती जे हकीकत अमने प्राप्त थई छे ते मुजब आ एक एफआईआर करवामां आवी छे। सर युवराज द्वारा जे सौप्रथम पेश करवामां आवी जेमां सात नाम हता तेमां प्रदीप अने पीके नुं नाम ન હતું જે પ્રમાણે આપે કર્યું તો પોલીસ સૌથી પહેલા તેમના સુધી કેવી રીતે પહોંચી જેથી આખે આખો ડમી પેપર કાન ખુલ્યું કારણ કે સૌપ્રથમ તેમની ધરપકડ થઈ હતી। તપાસના વિષયો પોલીસની પોતાની એક અલગ પ્રકારની સ્ટ્રેટેજી મુજબ હોય છે અને પોલીસ તેમની પાસે પહોંચી અને હકીકતો પ્રાપ્ત થયેલી છે। આ તપાસ ઓલરેડી થઈ ચૂકેલી છે અને મિલન ઘોઘા દ્વારા આ લોકોના નામ પોલીસ ને જાણવા મળેલા હતા। એક 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 ધીરે તમારે કઈ પૂછવું છે? લગભગ 33 જેટલા નામો છે, અત્યારે 36 જેટલા અત્યારે ફરિયાદ દાખલ થઈ છે। નવા જે નામો આપ્યા છે તેમની તમે વાત કરો છો? એ કાગળ મેં હજી જોયું નથી, એની સંખ્યા હું કહી નહીં શકું, પણ કાગળ છે કે જેમાં હજી નવા નામો એમણે આપેલા છે। તમે જ કહો છો કે વ્યાપક રીતે કરેલું છે, 16 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે, સાઇમલ્ટેનિયસલી તપાસ ચાલી રહી છે, પૂરતા પુરાવો મેળવી રહી છે પોલીસ, સમય જે લાગી રહ્યો છે એમાં તમે શંકા કરો છો એ યોગ્ય નથી, પણ પહોંચશે પોલીસ તમામ જોડે, એકની પાસે જાય અને બીજાની પાસે ના આવે એવી નીતિ પોલીસની નથી। તમે થોડું ઓફ રેકોર્ડ જાવ છો એવું લાગે છે, આ હા બતાડો, કેમ કે તમે જે પ્રશ્નો પૂછ્યા છે એમને હું તમને દસ્તાવેજી પુરાવાના આધારે જવાબ આપ્યો છે અજીત। કાર્યવાહી આગળ વધશે ત્યારે પૂરતા પુરાવા પોલીસ મેળવશે ત્યારે તમને જણાવશે કે આના આધારે અમે કાર્યવાહી કરી છે। સંલગ્ન પ્રશ્નો પૂછો તો વધારે સારું। બે પ્રશ્ન છે મારા, એક તો પહેલા એ સ્પષ્ટ કરી દો યુવરાજસિંહની અટકાયત થઈ છે કે ધરપકડ થઈ છે, એક સવાલ મારો। બીજો સવાલ એ છે કે યુવરાજસિંહે જે નામ આપ્યા છે એ નામ કોના કોના, ક્યાં નામ આપ્યા છે, કઈ બાબતના નામ? આજે જે બીજા નામ આપ્યા છે એ કાગળ મેં જોયું નથી પોતે, અને ડમી કાંડમાં કેટલાક સંડોવાયેલ વ્યક્તિઓના નામ આપ્યા છે, અને યુવરાજસિંહની પૂછપરછ બાદ હજી ગુનો દાખલ થયો છે, ધરપકડ હવે વિધિવત કરવામાં આવશે। ત્રીસ નામો મને ધ્યાન નથી કેટલા નામો છે, મેં જોયું નથી, ચોક્કસપણે એક મિનિટ, 22 નામ જે વધુ માહિતી છે એ તમામને પૂછપરછ માટે અને તપાસ માટે બોલાવવામાં આવશે। હા, સરકાર તરફે ફરિયાદ કરવામાં આવી છે, એજન્ટ કોઈ ફરિયાદી નથી બની। સૌથી ગંભીર બાબત એ હતી, તત્કાલ જે તે સમયના શિક્ષણ મંત્રી વિરુદ્ધ યુવરાજસિંહ આક્ષેપ કર્યા હતા, સાથે અસિત વોરાનું નામ હતું, જીતુ વાઘાણી અસિત વોરાને પોલીસ સમન્સ પાઠવશે? જ્યારે એસઓજી કચેરીએ બોલાવવામાં આવ્યા ત્યારે આવી કોઈ પણ પ્રકારની રજૂઆત યુવરાજસિંહે કરેલી નથી। સાહેબ અગાઉ જયારે આખું કૌભાંડ યુવરાજસિંહ બહાર આવ્યા ત્યારે તેમને મીડિયા સમક્ષ જ આવવા મૂકી હતી 25 તારીખે, અને પછી આખી કાર્યવાહી થઈ, તપાસ અધિકારી સમક્ષ તેમણે કોઈ પણ આ પ્રકારની રજૂઆત કરેલ નથી। એકનો એક પ્રશ્ન તમે ગોળ ફરીને પૂછો છો, એનો એક જ જવાબ છે, તપાસની અધિકારી સામે આવા કોઈ પણ પ્રકારની હકીકતો જાહેર કરવામાં આવેલી નથી। 2004 થી આખું કૌભાંડ ચાલતું હોવાનું યુવરાજે આક્ષેપ કર્યા, પહેલા 11 વર્ષની માહિતી જે પ્રમાણે એફઆઈઆર માં 2012 થી સિક્વન્સ શરૂ થઈ છે, પણ 2004 થી ઓપરેશન ચાલુ હતું,
કહી શકાય કે સ્થાનિક પોલીસ આઈબી અથવા તો કોઈ પણ ના ધ્યાને શા માટે નથી આવ્યું, અથવા તો જો યુવરાજે કદાચ આ પ્રેસ ના કરી હોત તો આ કૌભાંડ બહાર ના આવ્યું હોત? પરસેપ્શન ના આધારિત પ્રશ્નો નો જવાબ મારી પાસે નથી, તો આપણે પ્રેસ પૂરી કરીએ. સમન્સ આપવાની પ્રક્રિયા સીઆરપીસીમાં નોંધાયેલી છે, એની સમજ પૂરી ના હોવાથી કેટલાક લોકો આવી માંગણી કરી છે. થેન્ક યુ. બિપિન ત્રિવેદી પોલીસના હાથમાં છે? બિપિન ત્રિવેદી ક્યાં છે જેના કારણે આવડો મોટો આક્ષેપ લાગ્યો, પછી પોલીસે તપાસ કરી, એ બિપિન ત્રિવેદી ક્યાં? તમને કાલ પરમ દિવસને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તમામ લોકોની પૂછપરછ થઈ રહી છે, યોગ્ય સમયે દોષિતોની ધરપકડ કરી. આ છેલ્લો પ્રશ્ન હશે. હવે આ એફઆઈઆર દાખલ થઈ ચૂકી છે, આરોપીઓની વિધિવત ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માટે જવાનું રહેશે. થેન્ક યુ.